વડોદરાના વરસલ બ્રિજ નજીકના જે એમ્બે ફ્લેટમાં એકતરફી પ્રેમમાં યુવકે આડે આવેલી યુવતીની સાસુની ધોળાદાડે ચાકુના ઘા ઝીકી હત્યા કરી. શનિવારે વડોદરા શહેરના વરસલ બ્રિજ નજીક સ્કૂલની પાછળ આવેલા જે એમ્બે ફ્લેટમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં ઘરમાં યુવતીની હત્યા કરવાના ઈરાદે આવેલ યુવકે આડે આવેલી યુવતીની સાસુની ધોળાદાડે ચાકુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસે હત્યાના દોઢ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પ્રેમિકાના લગ્ન થતાં પ્રેમિકાની હત્યા કરવા આવેલ યુવકે સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. વડોદરા શહેરના વરસલ બ્રિજ નજીક સ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલ જે અંબે ફ્લેટ મકાન નંબર 401માં ઠાકોરભાઈ પરમાર તેમની પત્ની દક્ષાબેન રહેતા હતા. ઠાકોરભાઈના પુત્ર અશ્વિનના 2 મહિના પૂર્વે નવાયાડ આશાપુરી મોહલ્લામાં રહેતી ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. અશ્વિન અને ભાવનાના આ બીજા લગ્ન છે. શનિવારે બપોરના સમયે ભાવના અને તેની સાસુ દક્ષાબેન ઘરે હતા અને પતિ અશ્વિન તેમજ સસરા ઠાકોરભાઈ નોકરી હતા, ત્યારે બપોરના સમયે એકાએક ઘરે ઘસી આવેલ એકતરફી પ્રેમમાં રહેલ સોનુ ઉર્ફે શાહરૂખ ખાન પઠાણે દરવાજો ખોલનાર ભાવનાબેનની સાસુ દક્ષાબેન પર તીક્ષણ હત્યાના ઘા ઝીકી લોહીલુહાણ કર્યા હતા, જેમાં દક્ષાબેનનો ઘટના સ્થળે જ મોત નિપજ્યો હતો. તો બીજી તરફ સોનુ ઉર્ફે શાહરૂખ ખાન નાસી છૂટ્યો હતો, જેની જાણ માજલપુર પોલીસને કરાતા ઘટના સ્થળે પહોંચેલ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હત્યા કરી નાસી છૂટેલા સોનુ ઉર્ફે શાહરૂખને માત્ર 1.5 કલાકના સમયમાં જ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશનમાં શાહરૂખ પઠાણ નામના શખ્સ દ્વારા અગાઉના પ્રેમ સંબંધના અદાવત રાખીને ભાવનાબેન નામના જે મહિલા છે તેમના ઘરે ઘૂસી જઈ તેમના સાસુ દક્ષાબેનનું એણે મર્ડર કર્યું છે અને શાહરૂખની શોધવા માટે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ શાહરૂખને હાલમાં પકડી લેવામાં આવ્યો છે અને હાલમાં આગળ એની પૂછપરછની કામગીરી હાલમાં ચાલુ. શાહરૂખ સામે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ હતી? અગાઉ તેના વિરુદ્ધમાં અરજી આવેલી હતી અને તે બાબતે પોલીસે તેના વિરુદ્ધમાં પગલાં પણ લીધેલા. એને અગાઉ પ્રેમ સંબંધ જે હતા અને એ બાદમાં ભાવનાબેનનો મેરેજ થઈ ગયા એ તૂટી ગયેલા, અને પરંતુ તેને અત્યાર સુધી એની અદાવત રાખીને તે અવારનવાર એમનો વિરુદ્ધમાં એમનો પીછો કરતો વગેરે કરતો, એ બાબતે એમણે અગાઉ અરજી આપેલી અને એમાં પોલીસે એક્શન પણ લીધેલી અને આજ અદાવત રાખીને એણે આજે એમના ઘરે જઈને ચાકુથી એના જે સાસુ છે તેની હત્યા કરી. સાસુ હત્યા કેમ કરી? કેમ કે જે પ્રેમિકા સાથે એનો અનબનાવ, એ દરવાજો ખોલવામાં એ સાસુ જ હતા ને એને દરવાજો ખોલતા જ એમની ઉપર હુમલો કરીને તરત કરી દીધું. શાહરૂખનું બેકગ્રાઉન્ડ શું? એ હાલમાં મેં એની પૂછપરછ ચાલુ છે અને એની પૂરું બેકગ્રાઉન્ડ અમે ચેક કરાવ્યું છે. શાહરૂખ ભાવના બેન પાસેથી કેટલા વખતથી એ હેરાન કરે છે? એ છેલ્લા 2 મહિનાથી હેરાન કરતો હતો એવી આપેલી હતી. અને ક્યાંથી પકડ્યો શાહરૂખને? શાહરૂખને અહીંયા પછી અલગ અલગ ટીમો કરી અને માંજલપુરના જે એક વિસ્તારમાંથી ટીમે પકડી લીધી. નવાયડ હાલમાં હવે એની પૂછપરછ બાદ એની સાથે જ લઈને જે પંચનામું કરવામાં આવશે ને એ વખતે એનું લગભગ 3-1 વાગ્યાનો બનાવ છે અને તેને 4:30 સુધીમાં શાહરૂખને આપણે પકડી લીધું.